સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા તાતીથૈયા ગામે આર્થિક ભીસમાં મુકાયેલા દુકાનદારને રૂપિયાની લાલચ આપી હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્ત ધર્મ અંગીકાર કરાવવાની કોશિશના મુદ્દે હિન્દુ સંગઠનોએ કડોદરા પોલીસ મથકે મોરચો માંડતા મામલો ગરમાયો હતો. જો કે હિન્દુ સંગઠનના હોવાળા બાદ ધર્મ પરિવર્તનના મામલે કડોદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સુરત જિલ્લામાં પરપ્રાંતિયોનો વિસ્તાર ગણાતા પલસાણા તાલુકામાં ધર્મ પરિવર્તનની ઘટના બહાર આવી છે. ઘટના એ હતી કે પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે રહેતો વિશાલ કુમાર મોબાઈલની દુકાન ચલાવે છે. રવિવારનો દિવસ કેટલાક કિસ્સામાં વિશાલ કુમારની દુકાને આવ્યા હતા. હાલમાં દુકાનદારને વિશાલને નાણાં ભીડ હતી એ ઇસમો જાણતા હતા, જેમાં રૂપસિંહ ચૌધરી નામના ઇસમે વિશાલને રૂપિયા 2.5 લાખ આપવાની સાથે સન્માન આપવાની વાતો કરી ખ્રિસ્ત ધર્મ અંગીકાર કરવાનું જણાવ્યું હતું. જો કે આ વાત વિશાલ કુમારે પોતાના હિન્દુ સંગઠનના મિત્રોને કરતા મામલો કડોદરા પોલીસ મથકે પહોંચ્યો હતો. બીજી તરફ ધર્મ પરિવર્તનનો મામલો કડોદરા પોલીસ મથકે પહોંચતા એક સમયે વાતાવરણ તંગ બન્યું પણ હતું અને હિન્દુ સંગઠનોનું મોટું ટોળું કડોદરા પોલીસ મથકે દોડી આવ્યું હતું. લાંબા સમય બાદ હવે આદિવાસી વિસ્તારોને બાદ કરી સુરત જિલ્લામાં પણ ધર્મ પરિવર્તનનો મામલો બહાર આવતા લોકોમાં ખળભળાટ ફેલાયો છે, જેમાં શ્રમજીવીઓની મજબૂરી જાણે રૂપસિંહ ચૌધરી જેવા કેટલાક ઇસમો પૈસાની લાલચ આપી ખ્રિસ્ત ધર્મ અંગીકાર કરાવતા હોવાનું બહાર આવ્યું છે, જેમાં દુકાનદાર વિશાલકુમાર 2.5 લાખ રૂપિયા આપવાની તેમજ સન્માન પણ કરવાની વાત કરી હતી. જો કે હિન્દુ સંગઠનના યુવાનોની સક્રિયતાથી વિશાલકુમારને ઉગારી લેવાયા હતા. હાલ સમગ્ર મામલે કડોદરા પોલીસે ધર્મ પરિવર્તન કરાવવા આવનાર રૂપસિંહ કોમલસિંહ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કડોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત ધર્મ સ્વાતંત્ર અધિનિયમ 2003ની કલમ 3 અને 4 મુજબ એક ગુનો રજીસ્ટર થયો છે, જેની વિગત એવી છે કે એમાં આરોપી રૂપસિંહ કોમલસિંહ ચૌધરી નામનો આરોપી છે. એણે આજે ફરિયાદી છે, ફરિયાદીને વાત કરી કે જો તને કંઈ પૈસાની તકલીફ હોય ઘરે તો તું ઈસાઈ ધર્મ સ્વીકારી લે, જો ઈસાઈ ધર્મ સ્વીકારી લઈશ તો તને 2 થી 2.5 લાખ રૂપિયા મળશે અને તારી પૈસાનો પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જશે. એટલે ફરિયાદીને પર્સનલી ફીલ થયું કે ભાઈ આ તો ધર્મ વિરુદ્ધનું કૃત્ય છે, એટલે આ અધિનિયમની સેક્શન 3 અને 4 મુજબ કોઈને લલચાવીને ફોસલાવીને જો ધર્મ પરિવર્તન કરવા માટે કહેવામાં આવે તો આ કલમ હેઠળ ગુનો બને છે, જેથી આ ફરિયાદ કડોદરા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવે છે. કેટલા આરોપી? એક જ આરોપી છે, જે મેં નામ કીધું એ રૂપસિંહ ચૌધરી. તાતીથૈયા બસ સ્ટેન્ડ પાસે ચાની લારી છે, ત્યાં આ ફરિયાદી છે ચા પીવા માટે ગયેલા હતા ત્યારે આ માણસ પણ ત્યાં આવેલો અને એને આ પ્રમાણે વાત કરેલી. જી આપકા નામ? રોહિત. જી કહાં રહેતે હો? સોની પાર્ક મેં રહેતા હું સર. જી ક્યાં હાદસા હુઆ થા? સર મેં સુબહ મેં ચાય કી લારી પે બેઠા થા, પેન્શન મેં થોડા પૈસે કી પ્રોબ્લેમ થી તો મેં બેઠા હુઆ થા તો ભાઈ આયા એક મેરે કો બોલને લગા કી તું ટેન્શન મેં ક્યું બેઠા. મેને કહા ભાઈ થોડા પરિવાર કા પ્રોબ્લેમ હૈ, તો બોલે કોઈ બાત નહીં તું હમારે સાથ ચાલ, હિન્દુ તું ધર્મ ચેન્જ કર લે તો તેરે કો સબ સુવિધા મિલેગી, ખાને પીને રહેને કે પૈસે કી કોઈ ભી તકલીફ રહેગી સબ મિલેગી. તો ઇસ હિસાબ સે મેને પહેલે મેરે જો બડે ભાઈ હે બબલુ સિંહ જી ઉનકો ફોન કિયા, ફિર ઉનકો પહેલે પૂછા, ઉસકે બાદ સબકો બુલાએ, ફિર બબલુ સિંહ બોલે તું કુછ મત કર તું જૈસા વૈસા રહેને દે, ફિર વો આયે ઉસકે બાદ હમને ડિસિઝન લિયા, ફિર ઉનકો પકડે, ફિર પુલિસ કી જિપ્સી આઈ, ફિર લેડીઝ ભી લી ઉન લોગો કે સાથ મેં 3-4 લેડીઝ થી 2-4 આદમી થે, ઉન્હોને હમકો પૈસે કા લાલચ દેકે લેકે જા રહે થે. વો ટેમ્પા ગાડી કહાં લેકે જા રહે થે? બારડોલી લેકે જા રહે થે સર. ઇચ્છા થી और लेके जाने वाले का नाम और नाम तो मालूम नहीं, वो मुस्लिम था जो टेम्पो वाला मुस्लिम था और एक हिंदू धर्म का ही है यूपी वाला आदमी है. मेरा नाम सुनील बजरंगी, विश्व हिंदू परिषद बजरंगल सूरत महानगर. आज हमें सूचना मिली कि कुछ हिंदू भाइयों को ईसाई लोग बारडोली लेके जा रहे थे, तो जैसे हमको मालूम सूचना मिली तो हम लोग तमाम हिंदू संगठन को साथ में लेकर रेड पाड़ा और उनको गिरफ्तार करके सीधा यहाँ पे कड़ोदरा GIDC पुलिस चौकी में लेके आए. कितने लोग थे उन लोगों, क्या 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 लालच दी गई थी? लालच ये दी गई थी कि आप 3 लाख रुपया तुमको देंगे, आप हिंदुओं से क्रिश्चियन कन्वर्ट हो जाओ. कितने लोग थे उन लोग टोटल? टोटल 4 आदमी, 4 औरत, 5 बच्चे थे. और हमारी सरकार से मांग है कि जो भी आरोपी है उनकी जो इनके जो अनुयायी है जो बड़े जो बैठे हुए हैं उनको भी गिरफ्तार करे. 24 घंटे का विश्व हिंदू परिषद अल्टीमेटम देता है, अगर कार्रवाई नहीं हुई तो विश्व हिंदू परिषद बजरंग दल पूरे गुजरात में उग्र आंदोलन करेगा, जरूरत पड़ी तो गुजरात बंद का भी आह्वान करेगा. सोनी पार्क तो जी क्या हादसा और कहाँ पर आए हो? यहाँ पे अपने जो हिंदू है तो हिंदू लोगों के जैसे वाले जो है वो
अपने अपने आप में बोलते हैं कि हम तुम्हें पैसा देंगे, खाने का देंगे, आपके बच्चों को पढ़ाया लिखाया जाएगा, आप हमारे साथ चलिए। तो इतना बहला फुसला के अपने हिंदू भाइयों को सबको चर्च में लेके जाया जाता है, वहाँ पे लेके जाते हैं और ये भ्रष्टाचार ऐसे मतलब फैला रहे हैं, ये सब ऐसा कर रहे हैं। और सबको एक और लेडीज है वो बोलती है कि मेरी किडनी खराब हो गई थी, मेरी किडनी वापिस आ गई दूसरे धर्म में जाने से, और जो हिंदू भगवान है वो हमें मतलब कुछ देते नहीं है, कुछ नहीं दे रहे हैं, और जो चर्च वाले भगवान है हमको बहुत कुछ दे रहे हैं, इसलिए हम चर्च में जाना चालू कर दिए। और जो जितने भी हैं सब हमारे हिंदू भाई हैं, हिंदू भाइयों को बहकाया जा रहा है। प्लस मेरे दो फ्रेंड थे वो चाय पी रहे थे कैंटीन में, तो जो इनका चर्च वाला जो ड्राइवर है वो आया वहाँ पे चाय पी रहा था, मेरे फ्रेंडों ने बोला कि आप कोई ये सब लेके जा रहे हो तो क्या हमें काम वाम दिलाओगे, हमें भी काम दिला दो। तो उन्होंने बोला हमारे यहाँ ये चर्च में लेके जाते हैं आपका खाना पीना पहनना लिखना वो सब पैसा जो कौड़ी हम पैसे देंगे सब कुछ देंगे, हमारे घर में आप आ जाइए। तो उन्होंने मेरे से कहा, मेरे ग्रुप वालों से कहा, तो मैंने भी चार आदमियों से पूछा, सब लोगों ने बोला कि नहीं, ये अपने हिंदू धर्म को बदनाम करके दूसरे धर्म में लेके जाते हैं, इस चीज में आप मत जाइए, हम इस चीज में विरोध कर रहे हैं जी। अभी फिलहाल कहाँ है और क्यों आए? फिलहाल हम चल्तान पुलिस स्टेशन में आए हुए हैं, यहाँ पे हमारी FIR दर्ज नहीं की जा रही थी, तो श्री शिव मिश्रा जी भी आए हुए हैं, योगी आदित्यनाथ जी, योगी दुबे जी भी आए हुए हैं, सुनील तिवारी जी भी हैं, और ये हमारे अंकित सिंह जी भी हैं, बबलू भाई भी हैं, बहुत सारे हमारे सब मैं भी हैं, पूरी मेरी पूरी कार्यकर्ता टीम है, हम सब लोग हैं एक साथ। योगेंद्र दुबे जी, अखिल भारत हिंदू युवा मोर्चा का सूर्य सर अध्यक्ष हूं मैं, ये हमारे सब कार्यकर्ता हैं। इनके साथ जो ये हादसा हुआ, इनका सुबह फोन आया हमारे बबलू भाई का कि भाई हमारे साथ ऐसा ऐसा हादसा हुआ है, और हम लोग पुलिस स्टेशन पहुंचे हैं पर पुलिस स्टेशन में कोई कार्रवाई हो नहीं रही है। तो वहां से फिर हम और शिवम भाई हमारे राष्ट्रीय अध्यक्ष वो और मैं और हमारी पूरी टीम यहां आई, तो उसके बाद हमने कही कि भाई जो लोग बोलते हैं कि हम अपनी मर्जी से गए हैं आप उनकी FIR ना लिखें, पर जो दो लड़के हैं जो कहते हैं कि हमें जबरदस्ती ले जाया जा रहा था और जबरदस्ती वो धर्म हमको अपनाया जा रहा था, तो उनकी FIR क्यों नहीं लिखी जा रही थी, उसके आधार पे फिर अभी हमारी बातचीत हुई, अभी वो अंदर हैं और उनकी देखो अर्जी लिखी जा रही है कि FIR लिखी जा रही है, वो अभी अंदर ही है, और हमारे शिवम भाई मिश्रा जी भी अभी अंदर ही है, आगे की कार्यकारिणी अभी जब वो बाहर आएंगे तो हमें मालूम चलेगा।